અને સુરતના ઓલપાડ ખાતે અસનાર ગ્રુપ કોઓપરેટિવ કોટન મંડળીની 99મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. આ સાથે જ મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગીય ભગુભાઈ પટેલની તૈલચિત્રી અનાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું, તેમજ કર્મચારીઓને નિવૃત્ત વિદાય સમારોહ પણ યોજાયો હતો. મંડળીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી પદ પર રાકેશ પટેલે 30 વર્ષ લાંબી સેવા આપી, ત્યારે રાકેશ પટેલ નિવૃત્ત થતા આગેવાનોએ વિદાય આપી એમની સેવાને બિરદાવી. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, સહકારી સંસ્થાના આગેવાનો તેમજ મંડળીના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુકેશ પટેલે મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અને એ સંસ્થા માટે જેમણે સેવા આપી એવા સ્વર્ગસ્થ ભગુભાઈ વિમલ, સ્વર્ગસ્થ હરિભાઈ પટેલ, આજે ટેલી ચિત્રનું અનાવરણ વિધેયનો કાર્યક્રમ હતો, અને સાથે સાથે મંડળીના સેક્રેટરી શ્રી રાકેશભાઈના વયવૃત નિવૃત્તિના કાર્યક્રમની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં આ કોટન મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ઓલપાડ તાલુકાની અસનાર કોટન મંડળી 1924માં જેની સ્થાપના થયેલી ને આ વર્ષે એના 100 વર્ષ પૂર્ણ કર્યા છે, એ નિમિત્તે આજે 99મી વાર્ષિક સાધારણ સભા હતી અને તેની સાથે સાથે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈના સ્વહસ્તે ભગુભાઈ ગુમાનભાઈ પટેલ માનજી મંત્રી અને શ્રી હરિભાઈ મીઠાભાઈ પટેલનું ટેલી ચિત્રનો અનાવરણ વિધિ કરી હતી, અને સાથે સાથે અમારી મંદિરમાં 30 વર્ષ સુધી સેક્રેટરી તરીકે સેવા આપનાર રાકેશભાઈ પટેલનું પણ એમનું સન્માન થયું છે,